આફ્ટરમાં સુરત શહેરમાં મોતના ડુંગર પર બેઠેલા સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ મારફતે એક ગંભીર પ્રકારનું ષડયંત્ર કાવતરું ઘડીને આખા શહેરને બાનમાં લેવા માટે જે રેલી ગેરકાયદેસર રેલી યોજવાની જે એમણે પ્રસ્તુત કરી છે અને એમાં હજારો લોકોને બોલાવીને સુરત શહેરને આ કોરોનામાં ફરીથી બહાર ન નીકળે એવા પ્રયત્નો કર્યા છે અને સુરતના લોકોને સુરતની પ્રજાને મોતના મુખમાં ધકેલવાની કોશિશ કરી છે ત્યારે આવા ગંભીર પ્રકારનો ગુનો આચરીને ભારતીય જનતા પક્ષના આગેવાન પ્રદેશના પ્રમુખ સહિત સુરત શહેરના 8 ધારાસભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને એમનો સંગઠનના દરેક આગેવાનો અને અસંખ્ય કાર્યકરોએ જે પરાચારોથી એમણે જે રેલી કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ શહેરમાં થૂથું થઈ ગયું. કોંગ્રેસે રેલી રદ કરવા માટે પણ કલેક્ટરને અને પોલીસ કમિશનર શ્રીને આવેદન આપ્યું હતું, તેમ છતાં પણ કાયદાને હાથમાં લઈને એમણે કાયદો તોડીને લોકો હજારો લોકો ભેગા થયા છે તેની સામે આજે કલમ 144, કલમ 188 અને એપેડેમિક એક્ટ જીપી 135 મુજબ આજે અમે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આ આવેદનપત્ર આપ્યા માટે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 5 દિવસમાં આનો કોઈ ઉકેલ આવશે નહીં, આને કોઈ કાર્યવાહી થશે નહીં, તો કાયદાની કોર્ટમાં અમારે જવું પડશે અને ત્યાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને એમને આ જે એમણે આ કાવતરું ઘડ્યું છે અને જે ગેરકાયદેસર રેલી યોજી છે એના માટે શિક્ષાત્મક પગલાં લેવાય અને ફોજદારી રહે કાર્યવાહી થાય એ માટેની અમે સુરત શહેર કોંગ્રેસે તૈયારી કરી. હમસે જુડને કે લિયે અભી લોગિન કરે www.indiadastaktv.in યા હમે ઈમેલ કરે indiadastaktest@gmail.com.